જાઓ, મામેરામાં જોઈતી સામગ્રીની નોંધ લખાવી લાવો. લખાવી તો લાવો, પણ જોજો મારી ઠેકડી ન થાય. કુંવરબાઈ, તમારી ઠેકડી એ મારા ત્રિલોકના નાથની ઠેકડી ગણાશે. વિશ્વાસ રાખો, વિશ્વાસ ત્યાં વિશ્વંભર. તમારા બાપે કહ્યું છે તો શું થઈ ગયું? નોંધમાં ગમે તેટલું લખ્યું હોય છતાંય છાપમાં તુલસીનું પાનડું, ગોપીચંદનો ગાંગડો મૂકીને માનવા વચ્ચે શું ફૂંક તો મોરે છે. થાલા કાગળને શું છેતરવા? પણ બા, જાઓ, કરવાનું હોય તે કરો. શું છે વાળી વહુવર? કુંવર વહુ સાથે વેવાઈએ વહેવારની તફસીલ મંગાવી છે. જેને નાગરી નાથને ન્યાલ કરી દેવાનો હોય તે એમાં શું લખી મોકલો ને? શું ધૂળ લખી મોકલે? સાથે કઈ લાવ્યા તો નથી? વળી વહુ, તમને ખબર નથી, વેવાય તો વૈષ્ણવજન કહેવાય, એને ભગવાન સાથે પાયબંધી, માટે ભર પેટ માગી લ્યો. આપે તો ઠીક છે, નહીં તો ઈ ઉઘાડો પડશે. આપણે તો બે હાથમાં લાડુ છે. જા વહુ, કાગળ લાવો ને હું લખાવું એમ લખો. લખો લખો, પાંચ શેર કંકુ જોઈએ, શ્રીફળ લખો છે સાત વહુજી. વિસ્મણ વાકડી આખો ફળ મળશે મોટી નાત વહુજી. પાંચ વસ્ત્ર ના પંચવીસ વાઘા, ચાર ચોકડી તાસ વહુજી. લખો અરે લખો, પછેડી પંદર કોડી, પટોળા પચાસ વહુજી. એક મુક્તા સો એક સણિયા, ચીર લખો ચાલીસ વહુજી. ધોતિયા બ્રાહ્મણ ને જોઈએ લખો કોડી ત્રીસ વહુજી. બે કોડી જરકસ ની સાડી, રેશમ ની કોડી બાર વહુજી. સાદી સાડી લખો તળસે, છાયેલ લખો છે ચાર વહુજી. ઘર સાડી લખો દસ વીસ કોડી, સોળ કોડી લખો ઘાટ વહુજી. છીટ મોરવી ટુકડી સો એક, નવ કોડી લખો નાટ વહુજી. મશરૂ ગજિયાની દરિયાઈ, લખો થાન પચાસ વહુજી. હજાર પારસે લખો કાપડા, લોક કરે બહુ આશ વહુજી. સોળસે લખો સેલા સાળું, તમારો બાપ ગરીબ છે એટલે અમે તો આશરા પૂરતું લખાવ્યું છે. બાકી તમને સોળ શણગાર સજાવે ને એના જમાઈને સોનાની સાંકળી કરાવી દે ને, એમાં કઈ પાર નથી કરતા, સમજ્યા ને? અને માત્ર હજાર સોના મોર માગતા તો અમને શરમ આવે છે, પણ અમને ઘરડા ને જાજો લોભ ન શોભે એટલે હું મારી ફરજ બજાવું છું. અને આ લખ્યું છે એનાથી જો અજકું તમારો બાપ તમને આપે ને તો એમાં એની શોભા વધશે, બીજું શું? એ તેમાંનો તમારો બાપ કઈ ના આપી શકે તો છાપમાં મોટા બે પથરા મૂકે એમ લખો. હા હા, લખવામાં શું વાંધો, લખો. આ ઉપરાંત બે મોટા પથરા. બે મોટા પથરા, હવે શું થશે બાપુ?